એ જ આવે છે કે બહેનોની જે ઘટનાઓ છે અત્યાચારની એ દિવસે ને દિવસે વધી રહી છે. ત્રણ સ્ટેપ, એક તો તંત્ર એલર્ટ થવું પડશે, તો બે મત નથી. બીજું, વધારે શું કરી શકાય એ કે કાયદાનો અમલ, અને માનસિકતા શું સુધારવાની જરૂર છે. સૌથી પહેલા તો હું એ પરથી, તમે અહીંયા કોઈક બેને કીધું એટલે યાદ અપાઈ દઉં કે આપણે જ્યુડિશિયરીની વાત કરીએ છીએ, ફાસ્ટ કરવા માટે જે પ્રોસેસ હોય કરાય, પણ એ પ્રોસેસ ફાસ્ટ કરી શકાય છે. એટલે માની લો કે ફાંસી બી એવું નથી કહેતા કે આપણે પ્રેસિડેન્ટ સુધી ના જવા જઈએ માફી અરજીની, એમને બી જવા દઈએ, પણ ઇટ હેઝ ટુ બી ડન ઇન અ ફાસ્ટ વે. એટલું જ કેવું છે, એમ પેલી ફાઇલો પડી ના રહેવી જોઈએ. એવું એટલું બી થાય તો આપણું કામ બધાનું થઈ જાય, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, આપણા કન્વિક્શન રેટ સાહેબ, 100 જજમેન્ટો સંભળાવાય છે ને, 100 જજમેન્ટો, ગુના દાખિલ તો અલગ સ્ટોરી છે, 100 જજમેન્ટો સંભળાય છે, એમાંથી 18% જ સજા થાય છે, બાકી 82 છૂટી જાય છે. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે હોસ્ટાઇલ થઈ જાય વિટનેસ, પેલીને બિચારીને ધમકી આપે કે તારા માને મારી નાખીશ, બાપને ભાઈને બધાને મારી નાખીશ, આ તે આડું અવળું બધું કરે, એટલે છોકરી હિંમત હારીને છેલ્લે કેસ ખેંચી લે, એટલે આ હોસ્ટાઇલ થઈ જાય, એટલે એના માટે કન્વિક્શન ઓછા છે. હવે તમારો જે બહુ સરસ પોઈન્ટ હતો કે હવે શું કરાય, આ બેનની હું વ્યથા પીડા સમજુ છું, હું સમજી રહી છું એ શું કહેવા માંગે છે. બેન, આઈ એમ વિથ યુ. હું તમને એઝ અ પોલિટિશિયન હું તમને ગોલ ગોલ નહીં ફેરવું, તમે જે કહેવા માંગો છો સમજી રહ્યો છું. અનફોર્ચ્યુનેટલી પોલિટિશિયનો આપણે ફેરવે છે, કારણ કે જયારે વોટ જોઈતો હોય છે ત્યારે મારા પોલિટિશિયનો મને આવીને કહે છે કે બેન અમે તમને ટેરરિસ્ટ થી બચાવશું, બેન અમે તમને પાકિસ્તાન થી બચાવશું. અરે પણ સાહેબ, મારા ટેરરિસ્ટ ને પાકિસ્તાન તો દૂરની વાત છે, મને અહીંયા આસપાસથી બચાવો, મને મારા દેશમાં સેફ ફીલ કરાવો, મને મારા દેશમાં પ્રોટેક્શન આપો, મારું કોન્સ્ટિટ્યુશન મને ફ્રીડમ આપે છે. ફ્રીડમ ની તો હજી દૂરની વાત છે, જેમ સાહેબે કહ્યું કે રાતે જાઓ નહીં, આ કરો તે કરો, સાહેબે સાચું કહ્યું, કારણ કે અત્યારે હાલત એવી છે કે આપણે ધ્યાન રાખવું પડે. એટલે મારું ફ્રીડમ તો હવાની બારીની બહાર ચાલી ગયું. હવે કમિંગ બેક ટુ, એટલે અનફોર્ચ્યુનેટલી આપણે બધા રમી રહ્યા છીએ પોલિટિશિયનો આ નામે. હવે બીજી વાત, કારણ કે જેટલી વખતે નિર્ભયા વખતે મેં બૂમાબૂમ કરી હતી, આજે બૂમ, એટલે આઈ એમ નોટ અગેન્સ્ટ એની ગવર્મેન્ટ, બટ આઈ એમ અગેન્સ્ટ ધીસ કોઝ કે આ બહેનોને અમે, બહેનો તમારા માટે એ નથી, ફૂટમેટ પેલી ડોરમેટ નથી, લૂછમણું નથી, કે જે પોલિટિશિયનો ઈચ્છે બહેનને લૂછમણું સમજીને આગળ વધે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હવે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ આપવું જેનાથી તમે સમજી શકશો કે આ સરસ ટ્રાફિક રૂલ લાયા, બધાને પેનલ્ટીને કેટલું હવ પહોંચી ગયું, હવા થયો છે સાહેબ, લોકો ગભરાય છે, બોલો બધા પોતાના દિલ પર હાથ મૂકીને કહો કે ગભરાવ છો કે નથી ગભરાવતો. તો આપણે એવું કેમ ના કરી શકીએ, આપણે એવું કેમ ના કરી શકીએ આપણી બહેનો દીકરી માટે કે સામે વાળો ઠરે કે ના હું અને અડીશ તો બી મારી હું છોડીશ લઈ. જેમ અત્યારે દિલીપભાઈ કહ્યું કે સામે વાળાને ખબર કેમ ના પડે કે અત્યારે એ પકડાઈ જશે, જિંદગીમાં બચવાનો નથી, આપણે એવું કેમ ના કરી શકીએ. અને ફાઇનલી સાહેબ, હું નેતા નથી કે ખાલી બોલું છું, નિર્ભયા પછી બી મેં જે ફ્રીમાં સેવા આપી છે પોલીસ 8-10 એકમોની, આજે બી સાહેબ અમે એક કેમ્પેન લોન્ચ કર્યું છે, કારણ કે આજ સુધી અત્યારે છેલ્લા 5-6 વર્ષથી બહેનોના જાગૃતતા માટે કામ કર્યું. આજે મને ઘમંડ છે, મને ઘમંડ છે, મારી બધી બહેનો પણ ઘમંડ છે કે લોકોના લીધે આજે મારી બહેનો સશક્ત થઈ છે, બોલી છે, અવાજ ઉઠાવે. આજે અમે ભાઈઓ માટે કેમ્પેન ચાલુ કર્યું છે કે જેમ તમે સાહેબ વાત કરી ને કે આપણે જે ભાઈઓને એડ્યુકેટ કરવાના છે, ભાઈઓને શીખવાડવાનું છે કે બેન સાથે કઈ રીતે વાત થાય, કેવી રીતે રિસ્પેક્ટ થાય, કેવી રીતે ડિગ્નિટી મેન્ટેન થાય. આમ તો તમે રોજ દિવાળી ને નવરાત્રી ને પેલા સુધી એવી પૂજન ને દુનિયાભરની પૂજા કરો છો, સરસ્વતીની ને લક્ષ્મીની ને જે બી બધી, પણ તમે આમાં નથી તમને બુદ્ધિ આવતી કે તમે બેન દીકરીઓ સાથે શું કરો છો. અને પછી તમે કહેશો કે ના અમે તો શું કહેવાય અમારું, અમે પેટ્રાઇકલ પિતૃત્વ વટા સોસાયટી ધપેલા પિતૃત્વ, એટલે સાહેબ આજની તારીખમાં શોક ટ્રીટમેન્ટ ની જરૂર છે, હવે આવું પંપાલી નાની નાની ગોળીઓ ના અપાય, ગાંડાઓ માટે શોક ટ્રીટમેન્ટ જ જોઈએ. આપણે જે વાત કરીએ કે સલામતી જાળવો, પણ સલામતી બરાબર